આધુનિક સમયમાં પ્લાસ્ટિક વિના આપણું રોજબરોજની સગવડો શક્ય છે ખરી? પ્લાસ્ટિકની સગવડો સાથે આ દુનિયામાં આપણે ઠાલવી રહ્યા છીએ ખરવો ટન પ્લાસ્ટિકનો ઘન કચરો. પ્લાસ્ટિક ફરી ફરીને રિસાયકલ થઈને આપણી વચ્ચે આવે છે, પણ નાશ નથી પામતું. એક પ્રદૂષિત સમસ્યા જેનો જવાબ કોઈની પાસે નથી. પ્લાસ્ટિકના આ અબજો ટન કચરાના ઢગલા વિશે કોણ વિચારે છે? પરંતુ ગુજરાતના ડાયમંડ સિટી એવા સુરતમાં વસતા પ્રફુલ્લ વઘાસિયાએ વિચાર્યું. પ્રફુલ્લભાઈએ બનાવેલા આઈડિયલ ઇકો ટાઇલ્સ સમગ્ર વિશ્વના ઘન કચરાનો સાચો અને સરળ ઉપાય છે. તેમના આ સંશોધનકારી પ્રયાસે વિશ્વના વણ ઉકેલ્યા ઘન કચરાને આફતમાંથી અવસરમાં ફેરવી નાખ્યો છે. પ્લાસ્ટિક વેસ્ટ એ દેશમાં નહીં પણ આખા વર્લ્ડમાં બહુ મોટી સમસ્યા છે. દિવસે ને દિવસે પ્લાસ્ટિકનો ઉપયોગ બહોળો એટલે કે ઘણો વધતો જાય છે. જેમ કે એક સર્વે અમે અંદાજ જે ટેકનિકલી આંકડા કે કોમ્પ્યુટરના આંકડા મુજબ માથાદીઠ 200 ગ્રામ જેટલો કચરો પ્લાસ્ટિકનો ડેઈલી જનરેટ થાય છે. સોલિડ વેસ્ટમાંથી આપણે કંઈક બનાવીએ એવો વિચાર આવ્યો, પણ નોર્મલી એવો વિચાર આવે કે વર્જિન દાણામાંથી અમે બકેટ બનાવતા હોઈએ અને આ કચરામાં જવું એટલે થોડુંક મનને થોડુંક ભાંગીને કે જે ગણીએ તે અમે વેસ્ટ ઉપર એકદમ જતા રહ્યા કે આ કેવી રીતના પ્લાસ્ટિકને સદુપયોગ થઈ શકે. તો એવી કઈ વસ્તુ બનાવીએ કે પ્લાસ્ટિકનો નાશ થાય. પ્લાસ્ટિક વેસ્ટ બાબતે અમે કહીએ કે આગળ વધતા અમારે આમાં ઘણી ટૂંકમાં પ્રયત્નો કર્યા. પ્રયત્નો એ રીતના કર્યા કે કચરો અહીંયા લઈ આવ્યા પછી પ્લાસ્ટિક વેસ્ટને કઈ રીતમાંથી આ ટાઇલ્સ ઢાળવી એના માટે જાતે અમે જે બકડિયું કહેવાય દેશી ભાષામાં બકડિયા ઉપર પ્લાસ્ટિકને ગરમ કરીને એની અંદર રેતીનું અમારી રીતે રેતી નાખીને પછી એની ટાઇલ્સ બનાવવાનો પ્રયત્ન કર્યો કે આ ટાઇલ્સમાં વજન કેટલું બેસે છે, આ ટાઇલ્સની મજબૂતાઈ શું થશે. એમ કે પ્લાસ્ટિકનો ગુણધર્મ છે કે બધી જે કહેવાય PP HD LD એ એકબીજાની જોડે સંયોજન થઈ ના શકે. જો એકબીજાને જોડે સંયોજન થાય તો એ અનબ્રેકેબલ થઈ ના શકે. રેતીનું સંયોજન કરીને આ પ્રોડક્ટ બનાવવા લગભગ રાતના કહેવાય લગભગ કે 2-2 દિવસ અમે અમારા ઘરે નથી ગયા. ઇન ધ સેન્સ કે અમારે શું જરૂર છે, પરિવારને એમ લાગતું હતું કે આ વસ્તુ બનાવવાથી તમને શું થવાનું છે, પણ એક જ મનમાં એવું નક્કી કરીને હતું કે આ અમારે બનાવી છે અને એ દેશને કઈ રીતે ઉપયોગ થઈ શકે. સમગ્ર વિશ્વમાં પ્રથમવાર રિસાયકલ થઈ શકે તેવા સામાન્ય બ્લોક્સ કરતા 3 ગણા મજબૂત, પાણી શોષણ ક્ષમતા નહિવત અને ઇકો ફ્રેન્ડલી એવા બ્લોક્સનું નિર્માણ કર્યું છે. આઈડિયલ ઇકો ટાઇલ્સ સામાન્ય બ્લોક્સ કરતા ઓછા ગરમ થાય છે અને દરેક આકારમાં સરળતાથી કાપીને તેને સરળતાથી લગાવી શકાય છે.
પ્લાસ્ટિકના ઘન કચરામાંથી બનતા આઈડિયલ ઇકો ટાઇલ્સ, સિટી રોડ્સ, કંપની કે કેમ્પસ રોડ્સ, સ્ટેટ ઓફ આર્ટ પ્રિમાઇસિસ, પાર્કિંગ, પબ્લિક ગાર્ડન, એરપોર્ટ, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, સ્ટેડિયમ માટે સિમેન્ટના સામાન્ય બ્લોકની સામે એક આદર્શ અને ટકાઉ કાયમી વિકલ્પ છે. આઈડિયલ ઇકો ટાઇલ્સને બનાવવામાં પ્રફુલભાઈએ અનેક તકલીફોનો સામનો કરીને આ સફળતા સાંપડી છે. છતાં આજે પણ તેમની સામે આ ઇકો ટાઇલ્સ બનાવવા માટે કેટલાક આર્થિક પડકારો ઉભા છે, જેમાં સૌથી મોટો પડકાર તો ઘન કચરામાંથી મળતા પ્લાસ્ટિક પાછળ થતો મજૂરીનો ખર્ચ સામાન્ય પેવર બ્લોક્સ કરતાં વધુ છે. અનેક ટન કચરામાંથી પ્લાસ્ટિકને તારવવાની પ્રક્રિયા પણ મોંઘી હોવાથી સરળતાથી બનતા આ ઇકો ફ્રેન્ડલી ટાઇલ્સની કિંમત સરકારી સહાય દ્વારા ચોક્કસથી નિયંત્રિત કરી શકાય એમ છે. ટાઇલ્સ બનાવવા કે અમે આ પ્રોજેક્ટ પાછળ લગભગ અથાગ 4 વર્ષથી મહેનત કરતા કરતા અમારે રિસર્ચ અને ડેવલપમેન્ટ પાછળ ઘણા રૂપિયા, જેમ કહેવાય રૂપિયા અમારી કોઈ કેપેસિટી નથી કે બહારના વિઝા પણ મળી શકે કે બહારના દેશમાં જઈ શકીએ, છતાં અમે બહારના દેશમાં જઈને આમાં લગભગ અથક રૂપિયાનો ખર્ચો કર્યો છે, જે અમને અત્યારે એમ લાગે છે કે ખર્ચો ખરેખર સાકાર થયો છે. સરકાર આમાં જોડાય અને સરકારી જગ્યા જેમ કે જાહેર સ્થળો, ફૂટપાથ છે, જેમ કે જાહેર કોઈ પણ બીજી જગ્યાએ સરકાર અમારી જોડે જોડાય એવી આ એક પહેલ દ્વારા અમને એમ લાગે છે કે આ જે સઘન કહેવાય કચરો, જે કહેવાય સોલિડ વેસ્ટ, એનો આ સરળ અને સાદો ઉપાય કહેવાય કે એક જ રસ્તો છે. આજે જાણે અજાણે સમગ્ર વિશ્વના શહેરો ઘન કચરાના નિકાલ માટે શહેરની બહાર કચરાના પહાડો ઊભા કરી રહ્યા છે, ત્યારે ઇકો ફ્રેન્ડલી એવા સુરક્ષિત આઈડિયલ ઇકો ટાઇલ્સ આપણા સૌ માટે એક વરદાન છે. હું એવું કહી શકીશ કે આ જગતમાં પ્લાસ્ટિક વિના તો જીવી જ ના શકાય, પણ પ્લાસ્ટિક વેસ્ટ વિના જીવી શકાય એની હું 100% ખાતરી આપું છું. આઈડિયલ ઇકો ટાઇલ્સ, એક કદમ સ્વચ્છતા તરફ. તમે મને કચરો આપો, હું તમને સ્વચ્છતા આપીશ.